ગીર સોમનાથના કોડીનાર વિસ્તારમાં આ ફાટ્યું હતું અને 24 કલાકમાં જ 12 ઇંચ વરસાદથી સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો. ગામનો મુખ્ય દરવાજો અડધો પાણીમાં ગરકાવ થયો હતો, તેમજ ગામની દુકાનો શાળાઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ચારે તરફ કમર સુધી પાણી ભરાયું હતું. અહેવાલ ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ. સ્થિતિ ગામની છે ને બહુ વિપરીત છે. તંત્ર દ્વારા ઘણી જાહેરાતો કરવામાં આવી, કલેક્ટર દ્વારા કહેવાય ને કે આપણને તલાટી મંત્રીને જાણ કરવામાં આવી હતી ગઈકાલે, છતાં પણ તંત્ર દ્વારા કંઈ એલર્ટ રહેવું, પણ તંત્ર અહીંયા કંઈ દર્શન દીધા નથી એટલા દિવસમાં. એમ ગામની પરિસ્થિતિ શું છે? ગામની પરિસ્થિતિ બહુ, ગામ આખું બેટમાં ફેરાયું, ફરતું પાણી છે, તમે અત્યારે બધા જોઈ શકો છો. એમ અત્યારે પાણી જાય છે એ એટલી ગતિ જાય છે, દુકાનો ફરતું આવી રીતના કહેવાય ને કે મકાનો એ બધીમાં પુષ્કળ પાણી છે. ખેતરોની પરિસ્થિતિ તો કહેવાય ને કે બહુ વિપરીત છે, કારણ કે અત્યારે આપણે જાણી નથી શકાય, કારણ કે ફરતું પાણી ભર્યું છે એમ, ને ધોવાણ તો પુષ્કળ થયું છે. અત્યારે જે પાકો તાજેતરના વાવ્યા થાય એ બધા આવી રીતના ઉખેડાઈને નીકળી ગયા છે એમ. નદી વિસ્તાર પર સીધો ગામમાં લાગવું પડે છે. ગીરનું એટલું બધું જોરથી પાણી આવ્યું છે કે અત્યારે કહેવાય ને કે ગામ છે એ બેટમાં ફેરવાઈ ગયું છે. ગામમાં વરસાદની પરિસ્થિતિ શું છે? ગામમાં છેલ્લા 6 દિવસથી કન્ટિન્યુ વરસાદ ચાલુ છે અને અત્યારે હાલમાં પણ વરસાદ ચાલુ છે. અત્યારે કોઈ પરિસ્થિતિ છે એ હળવી થઈ એવું કંઈ જોવા મળતું નથી.